गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आज आपणे धोरण 10 विषय विज्ञान में चेप्टर 6 जैविक क्रियाओ जोई रहा छे। मित्रों, आजना आजे आठमा भागनी अंदर आपणे विषमपोषी पोषण पद्धति विषे चर्चा करीशुं। आ पहेला आ चेप्टर ना आपणे कुल 7 भाग जोया छे अने आजे आठमा भागनी अंदर आपणे 2 बॉडी एग्जाम માટેના ખૂબ જ અગત્યના ટોપિક વિશે ચર્ચા કરીશું। તો બરોબર ધ્યાનથી આ વિડિયો જોઈ લેજો મિત્રો અને પછી તૈયાર કરજો। તો મિત્રો, પ્રશ્ન બોર્ડમાં આ રીતે પૂછાશે કે વિષમપોષી પોષણ વિશે ટૂંકમાં સમજાવો અથવા બીજી રીતે ટૂંક નોટ લખો વિષમપોષી પોષણ। હવે મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે पृथ्वी ऊपर बे प्रकारना सजीवो जोवा मळे छे, एक स्वयंपोषी सजीवो अने बीजा छे विषमपोषी सजीवो। स्वयंपोषी सजीवो एटले शुं के पोते पोतानो पोषण, पोते पोतानो खोराक जाते बनावता होय एवा सजीवोने स्वयंपोषी सजीवो कहेवाय। जेम के लीली वनस्पति, लीली वनस्पति प्रकाश संश्लेषण नी क्रिया करी पोते पोतानो खोराक जाते बनावे छे। केम? कारण के लीली वनस्पति मा पर्ण मा हरित कण मा हरित द्रव्य एटले के क्लोरोफिल होय छे अने माटे लीली वनस्पति प्रकाश संश्लेषण नी क्रिया करी खोराक बनावी दे छे। આમ ખોરાકની દ્રષ્ટિએ વનસ્પતિ સ્વાવલંબી કહેવાય। કેવી કહેવાય મિત્રો? સ્વાવલંબી। જ્યારે આપણે બધા જે છીએ, વાઘ, સિંહ, વરુ, ચિત્તો, દીપડો, બરોબર, ગાય, ભેંસ, બળદ, બકરી અને મનુષ્ય, આપણે બધા ખોરાકની બાબતમાં વનસ્પતિ ઉપર આધાર રાખીને બેઠા છીએ। એટલે કે પોષણની દ્રષ્ટિએ વિષમપોષી અને પરાવલંબી છે। સમજ્યા તમે? કેમ? કારણ કે પૃથ્વી ઉપર વનસ્પતિ સિવાયના બધા જ સજીવો પોતે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી અને માટે આપણે ખોરાક માટે વનસ્પતિએ બનાવેલા ખોરાક ઉપર આધારિત રહેવું પડે છે। માટે આપણે બધા પોષણની દ્રષ્ટિએ પરાવલંબી કહેવાય। ઓકે મિત્રો, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે। હવે આપણે વિષમપોષી પોષણની વાત કરતા હોઈએ ત્યારે બરોબર ધ્યાન રાખજો કે ક્લોરોફિલ, હવે ક્લોરોફિલ કોનામાં આવેલું હોય? તો લીલી વનસ્પતિના પર્ણમાં હરિત દ્રવ્યની અંદર ક્લોરોફિલ આવેલું હોય। તો આ ક્લોરોફિલ વિહીન સજીવો, ધ્યાન આપો કે ક્લોરોફિલ વિહીન સજીવો, ક્લોરોફિલ વનસ્પતિમાં હોય, આપણામાં ક્લોરોફિલ નથી એટલે આપણે ક્લોરોફિલ વિહીન સજીવો કહેવાઈએ। તો આપણે બધા વિષમપોષી પોષણ દર્શાવીએ છીએ એટલે મનુષ્ય અને અન્ય પ્રાણીઓ ખોરાક માટે લીલી વનસ્પતિએ તૈયાર કરેલા જટિલ પોષક દ્રવ્યો, બરોબર, જટિલ પોષક દ્રવ્યો દ્વારા એમને એટલે કે વિષમપોષીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે। સમજો જરા કે ક્લોરોફિલ વિહીન સજીવો એટલે આપણે બધા વિષમપોષી પોષણ દર્શાવીએ છીએ। આપણે બધા અન્ય સજીવોએ, અન્ય સજીવોએ એટલે કોણ? વનસ્પતિએ। તો વનસ્પતિએ તૈયાર કરેલા જટિલ પોષક દ્રવ્યો વિષમપોષીઓ દ્વારા એટલે કે આપણા દ્વારા ઉપયોગમાં લેવાય છે। આહાર, આહાર એટલે ખોરાક ના સ્વરૂપ તેની પ્રાપ્યતા, ખોરાક કયા સ્વરૂપે છે? ઘન, પ્રવાહી કે વાયુ, બરોબર। એમાં મોટા ભાગે ખોરાક બે સ્વરૂપે હોય, ઘન અને પ્રવાહી સ્વરૂપે। તો ખોરાક કયા સ્વરૂપમાં છે? બીજું, એ કેવી રીતે મળે છે, એની પ્રાપ્યતા કેવી છે, તેમજ ખોરાક ગ્રહણ કરવાની,
दाखला तरीके आपणे कोळिया स्वरूपे अंदर शरीरमां ઉતારીએ છીએ, કોઈ શિકાર કરીને ખાય છે, કોઈ દાણા ખાય છે, એટલે દરેકની પોષણ ખોરાક મેળવવાની પદ્ધતિ અલગ અલગ છે. તો આહારના સ્વરૂપ, તેની પ્રાપ્યતા અને ખોરાક ગ્રહણ, ધ્યાન રાખજો, એક તો સ્વરૂપ, તેની પ્રાપ્યતા અને ખોરાક ગ્રહણ કરવાની રીતને આધારે વિષમપોષી પોષણના કેટલાક પ્રકાર પડે છે. અને એ પ્રકારો આપણે જોઈએ મિત્રો. તો ખોરાકનો સ્ત્રોત કેવો છે? એક તો અચળ અને બીજો કેવો છે? સ્થિર હોય છે. યાદ રાખજો, ખોરાકનો જે સ્ત્રોત છે એટલે કે ઉર્જા, ઉર્જા કેવી હોય? અચળ અને સ્થિર હોય, બરોબર. એનું ઉત્પાદન પણ ન કરી શકાય કે એનો નાશ પણ કરી શકાય નહીં, પરંતુ એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં હંમેશા વહન થાય, આવું થર્મોડાયનેમિક્સ નામના વૈજ્ઞાનિકે આપણને કીધું હતું. તો મોટા ભાગે આપણે જાણીએ છીએ કે ખોરાકનો સ્ત્રોત અચળ અને સ્થિર હોય છે. જેમ કે ઘાસ, બરોબર, એ કેવું છે? તો ઘાસ એક જગ્યાએ ચોટેલું રહે છે, વનસ્પતિ એક જગ્યાએ ચોટેલી રહે છે. તો ઘાસનો ઉપયોગ કોણ કરે છે? ગાય કરે છે, ધ્યાન રાખો. એટલે ઘાસ એ અચળ એટલે કે સ્થિર ઉર્જાનો સ્ત્રોત કહેવાય. અને ઘાસ કોણ ખાય? તો ગાય ખાય છે, એનો ઉપયોગ ગાય કરે. ખોરાકનો સ્ત્રોત ગતિશીલ હોય છે. ગતિશીલ એટલે કેવી રીતે? તો સમજો જરા, દાખલા તરીકે વનસ્પતિ એ ઉર્જાનો અચળ સ્ત્રોત કહેવાય. એને કોણ ખાય? તો તીતી ગોળો ખાય. તીતી ગોળાને કોણ ખાય? દેડકો ખાય. દેડકાને કોણ ખાઈ જાય? તો સાપ ખાઈ જાય. સાપને કોણ ખાય? નોળિયો ખાય. નોળિયાને કોણ ખાય? કોઈ ન ખાય, નોળિયો મરી જાય એટલે જમીનમાં જતો રહે, અને જમીનમાં એમ દટાઈ જાય એટલે પાછો એને કોણ ઉપયોગ કરે? વનસ્પતિ. એટલે આ ઉદાહરણ દ્વારા ઉર્જા વનસ્પતિમાંથી તીતી ગોળામાં, તીતી ગોળામાંથી દેડકામાં, દેડકામાંથી સાપ, સાપમાંથી નોળિયા, નોળિયામાંથી જમીન, જમીનમાંથી પાછી વનસ્પતિમાં જાય છે. એટલે ઉર્જા હંમેશા ગતિશીલ છે. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં સતત વહન થાય છે, અને ઉર્જાનો નાશ થતો નથી. ઉર્જાનો જથ્થો હંમેશા અચળ હોય છે, બરોબર મિત્રો. તો ધ્યાન રાખો કે ખોરાકનો સ્ત્રોત હંમેશા ગતિશીલ હોય છે. જેમ કે હરણ, જો ઘાસ કોણ ખાય? હરણ. હરણને કોણ ખાય? વાઘ અથવા સિંહ. એટલે ઉર્જા ક્યાં ગઈ? ઘાસમાંથી હરણમાં, હરણમાંથી વાઘમાં. ઓકે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેનો ઉપયોગ કરવાની વિવિધ પદ્ધતિઓ વિશે વાત કરીએ. સમજો જરા, કેટલાક સજીવો જટિલ ખોરાકના ઘટકોનું શરીરની બહાર એનું વિઘટન કરે છે, અને ત્યારબાદ સરળ સ્વરૂપમાં એને શરીરની અંદર લેતા હોય છે. તો ધ્યાન રાખજો કે કેટલાક સજીવો જટિલ ખોરાકને શરીરની બહાર એનું પાચન કરી નાખે છે, વિઘટન કરી અને સરળ રૂપમાં ફેરવ્યા પછી શરીરની અંદર દાખલ કરે છે. ત્યાર પછી એમાં ઉદાહરણ તરીકે જોઈએ તો તંતુમય ફૂગ, કઈ? યાદ રાખજો, ટૂંકા પ્રશ્નમાં તંતુમય ફૂગ, જેને આપણે બ્રેડ મોલ્ડ તરીકે ઓળખીએ છીએ, બ્રેડ મોલ્ડ. આ ઉપરાંત ઈસ્ટ અને મશરૂમ જેવી ફૂગ એ મોટા ભાગે શું કરે છે? તો શરીરની બહાર આ જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં વિઘટન કરી અને પછી એનો ઉપયોગ કરે છે, એટલે કે પછી શરીરમાં દાખલ કરે છે. કેટલાક સજીવ જટિલ ખોરાક અંતઃ ગ્રહણ કરી તેનું પાચન કરી શરીરની અંદર કરે છે. એટલે કે કેટલાક સજીવો એવા છે કે જટિલ ખોરાકને શરીરની અંદર લઈ જાય અને અંદર શરીરની અંદર એનું પાચન અને વિઘટન કરે છે, બરોબર.
જ્યારે કેટલાક શરીરની બહાર એનું પાચન કરે છે બરોબર પછી શરીરમાં લે છે જ્યારે આપણા જેવા સજીવો શું કરે તો આપણે જટિલ પદાર્થોને શરીરની અંદર ગ્રહણ કરી દઈએ અને શરીરની અંદર એનું પાચન વિઘટન કરીએ છીએ બીજું ખોરાક અંતઃગ્રહણ એટલે કે શરીરની બહાર રહેલા ખોરાકને શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને અંતઃગ્રહણ કહેવાય તેમજ તેનું પાચન કરવાની રીત સજીવના શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ પર આધારિત છે જો દરેક વ્યક્તિ ખોરાક જુદી જુદી રીતે જુદી જુદી પદ્ધતિઓ દ્વારા શરીરની અંદર દાખલ કરે છે દાખલા તરીકે તમે જુઓ કે આપણે જમવા બેસીએ ત્યારે શું કરીએ છીએ રોટલીને તોડી પોળીઓ કરી અને પછી મોઢામાં દાખલ કરીએ છીએ વાઘ સિંહ વરુ ચિત્તો દીપડો એ લોકો ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા એમનામાં અલગ છે તે ઉપરાંત ગાય ભેંસ બકરી બળદ એમાં ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા અલગ છે આ ઉપરાંત પક્ષીઓ જોઈ લો તો એમાં ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા અલગ અલગ છે એટલે દરેક વ્યક્તિમાં શરીર રચના અગત્યનો ભાગ ભજવે છે આપણને ભગવાને હાથ આપ્યા છે એટલે આપણે હાથ દ્વારા એને શેકી તળી બાફી અને તોડી કોળીઓ બનાવી શરીરની અંદર દાખલ કરીએ છીએ જ્યારે વાઘ સિંહ વરુ ચિત્તો દીપડો શું કરે એનો શિકાર કરે ફાડીને સીધે સીધું કાચું અંદર શરીરમાં લે એટલે કહેવાનો મતલબ એ છે કે ખોરાક અંતઃગ્રહણ તેમજ તેનું પાચન કરવાની રીત સજીવના શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ પર આધારિત છે મિત્રો બરોબર એમાં પહેલી વાત કરીએ તૃણાહારી પ્રાણી તૃણાહારી એટલે ઘાસ ખાનારા પ્રાણી ગાય ભેંસ બળદ બકરી આ બધા ફક્ત ઘાસ ખાય છે પાંદડા ખાય છે વેલા ખાય છે માટે એમને તૃણાહારી સજીવો કહેવાય અને આ ફક્ત વનસ્પતિઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે એમાં ઉદાહરણ તરીકે ગાય હરણ ભેંસ બકરી વગેરે આ તૃણાહારી પ્રાણીઓની વાત કરી હવે આપણે માંસાહારી પ્રાણીઓની વાત કરીએ વાઘ સિંહ વરુ ચિત્તો દીપડો આ બધા માંસાહારી પ્રાણીઓ છે એ લોકો ફક્ત માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરે માટે એમને માંસાહારી પ્રાણી કહેવાય તો માંસાહારી પ્રાણીઓ અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જેમ કે વાઘ સિંહ વરુ ચિત્તો દીપડો એટલે ગાય અને હરણ ફક્ત તૃણાહારી પ્રાણીઓ જ્યારે વાઘ સિંહ વરુ આ બધા માંસાહારી પ્રાણીઓ જ્યારે આપણે કેવા બધું જ ખાઈએ ઘાસે ખાઈએ અને માંસે ખાઈએ એટલે કે શાકભાજી ફળો બધું જ ખાઈએ અને આ બાજુ માંસ ઈંડા પણ ખાઈએ અને માંસ પણ ખોરાક તરીકે ઉપયોગ કરીએ આમ બંને ખાઈએ છીએ માટે આપણા જેવા સજીવો મિશ્રાહારી કહેવાય કેવા કહેવાય મિશ્રાહારી તો જુઓ મિશ્રાહારી જે સજીવો છે એ વનસ્પતિઓ અને તેમના ઉત્પાદનો તેમજ અન્ય પ્રાણીઓ અને તેમના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે એટલે આપણા જેવા સજીવો આપણે મિશ્રાહારી છીએ કારણ કે આપણે શાકભાજી વનસ્પતિ પણ ખાઈએ છીએ અનાજ પણ ખાઈએ છીએ અને માંસ પણ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ માટે વંદો મનુષ્ય આ બધા મિશ્રાહારી સજીવો કહેવાય કેટલાક સજીવો વનસ્પતિઓ અને પ્રાણીને મારી નાખ્યા વગર એ લોકો કોઈને મારી નથી નાખતા પણ એમના શરીરના સંપર્કમાં અથવા શરીરની અંદર રહીને પોષણ મેળવે છે માટે એમને અંતઃ પરોપજીવી પોષણ પદ્ધતિ કહેવાય જેમ કે કૃમિ અમરવેલ
जड़ो बराबर। तो आ बदा शू करे तो वनस्पति जुओ कृमि हो आपड़ा शरीर नी अंदर जता रहे अने आपड़े जे खाइए एमांथी पोषण मेळवे आपणे मारी नाखे छे ना पण अंदर बैठा बैठा आपड़े यजमान कहेवाईए आपड़ा शरीर में रही शांति थी खोराक खाधे राखे अने पोषण मेळवे। तो केटलाक सजीवो वनस्पतिओ अने प्राणी ने मारी नाख्या वगर तेमनामांथी पोषण प्राप्त करे छे मारी नथी नाखता पण एमना शरीर नी अंदर अथवा एमना शरीर ना संपर्क मा रही अने पोषण मेळवे छे पोते कशु करता नथी प्रकाश संश्लेषणे करता नथी के कशु ज नहीं बराबर पण यजमान शरीरे यजमान एटले आपणुं शरीर यजमान कहेवाय अने कृमि आपणा शरीर मा दाखल थई अने पोषण मेळवे। तो परोपजीवी पोषण पद्धति घना सजीवो द्वारा दर्शावाय छे परोपजीवी पोषण पद्धति जेम के अमरवेल उदय जू जड़ो अने पट्टी कृमि उदाहरण टूंका प्रश्न में याद रखो के परोपजीवी पोषण पद्धति अमरवेल मा उदय जू जड़ो अने पट्टी कृमि मा मित्रों जोवा मळे छे। ओके तो आ हती विषम पोषी पोषण पद्धति नी आपणे चर्चा करी हवे तो आवडशे मित्रों पण आ वीडियो बरोबर बे वार जोई लो ध्यान थी अने पछी तैयार करो। हवे मित्रों बोर्ड मा बे मार्क्स मा मोस्ट इम्पोर्टंट क्वेश्चन्स पूछाय छे टूंक नोट लखो एटीपी હવે એટીપી નું નામ તમે સાંભળ્યું હશે નવમામાં અને આઠમા ધોરણમાં એટીપી નું પૂરું નામ શું થાય એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ તો અહીંયા તમારે બે માર્ક્સમાં ટૂંક નોટ લખો એટીપી એવું પૂછાશે એટીપી એટલે ઊર્જાનો સ્ત્રોત કહેવાય સજીવ શરીરમાં વધારાની ઊર્જા એટીપી સ્વરૂપે સંગ્રહાય છે। तो જોઈએ મિત્રો કે એટીપી એટલે કે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ મારી જોડે બોલજો કારણ કે બોર્ડમાં ટૂંકામાં પ્રશ્નની અંદર એવું પૂછાશે એટીપી નું પૂરું નામ લખો તો શું થાય એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ કોષીય પ્રક્રિયાઓમાં ઊર્જા ચલણ છે આ એટીપી એ શું દાખલા તરીકે રૂપિયા કાગળ તમે જેને કહો છો એક જાતનો કાગળ છે પણ એ રૂપિયા કહેવાય રૂપિયા લઈને બજારમાં જાઓ તો જ તમને કોઈ વસ્તુ મળે એટલે એ નાણું કહેવાય ચલણ કહેવાય એના દ્વારા બધા વ્યવહાર ચાલે દાખલા તરીકે તમે ગાડીમાં પેટ્રોલ પૂરો તો ગાડી ચાલે એમ આપણા શરીરમાં પેટ્રોલ ઊર્જા એટીપી એક જાતનું આપણા શરીરનું ચલણ કહેવાય જેના દ્વારા આપણને ઊર્જા તાકાત શક્તિ પ્રાપ્ત થાય છે। હવે એટીપી નું નિર્માણ કેવી રીતે થાય છે તો એની વાત કરીએ પણ એ પહેલા સમજો જરા કે ફોસ્ફેટ ના ત્રણ અણુઓ કેટલા અણુઓ ત્રણ એક બે અને ત્રણ આ ત્રણ ફોસ્ફેટ ના અણુ ભેગા થઈ જાય તો એટીપી બની જાય જો એક ફોસ્ફેટ નો અણુ હોય બરોબર સમજો જરા જો એક ફોસ્ફેટ નો અણુ હોય તો એને એડીનોસાઇન મોનોફોસ્ફેટ કહેવાય જેને ટૂંકમાં આપણે એ એમ પી કહીએ છીએ શું કહીએ છીએ એ એમ પી સમજો જરા એક ફોસ્ફેટ નો અણુ હોય તો એડીનોસાઇન મોનો મોનો એટલે એક મોનો એટલે એક તો એડીનોસાઇન મોનોફોસ્ફેટ કહેવાય જેમાં ઊર્જા ઓછી હોય હવે જો બે ફોસ્ફેટ ના અણુ જોડાય તો બે એટલે ડાય કહેવાય એટલે એનું પૂરું નામ શું લખાય એ ડી પી લખાય શું લખાય એ ડી પી એડીનોસાઇન ડાયફોસ્ફેટ શું લખાય એડીનોસાઇન ડાયફોસ્ફેટ ઓકે અને જો ફોસ્ફેટ ના ત્રણ અણુ જોડાઈ જાય
तो पछी एटीपी એટલે કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ બને એટલે સમજ્યા તમે મોનો એટલે એક ડાય એટલે બે અને ટ્રાય એટલે ત્રણ ફોસ્ફેટ ના અણુ તો કોષીય શ્વસન દરમિયાન કોષોની અંદર શ્વસન દરમિયાન મુક્ત થતી જે ઊર્જા છે એ ઊર્જા એડીપી સાથે ઊર્જા એટલે ફોસ્ફેટ એ એડીપી સાથે એડિનોસાઇન ડાયફોસ્ફેટ સાથે અકાર્બનિક ફોસ્ફેટ ના જોડાણમાં ઉપયોગ થાય છે એટલે સમજો જરા હું અહીંયા તમને થોડું દોરીને સમજાવું જેથી કરીને તમને થોડું વધારે સમજણ પડે તો જુઓ આ રીતે જો એનું બંધારણ હોય મિત્રો આ રીતે આ રીતે એક ફોસ્ફેટ નો અણુ હોય બરોબર તો કોષીય શ્વસન દરમિયાન આ રીતે ફોસ્ફેટ નો એક અણુ હોય તો એને એએમપી કહેવાય શું કહેવાય એએમપી એટલે કે એડિનોસાઇન મોનોફોસ્ફેટ કહેવાય આમાં ઊર્જા ઓછી હોય હવે જો આ એક ફોસ્ફેટ ના અણુ સાથે જો બે ફોસ્ફેટ ના અણુ જોડાઈ જાય આ રીતે બીજો ફોસ્ફેટ નો અણુ જોડાઈ જાય એટલે કુલ કેટલા થયા બે બે થાય તો એને એ ડી પી કહેવાય એડિનોસાઇન ડાયફોસ્ફેટ એટલે આના કરતા આમાં ઊર્જા વધારે હોય અને ત્રીજું આપણે લઈએ તો આ એડીપી સાથે આ એડીપી એટલે કે ફોસ્ફેટ ના આ બે અણુઓ સાથે ત્રીજો ફોસ્ફેટ નો અણુ જોડાઈ જાય એટલે એક બે ત્રણ થયા તો હવે આ શું બની ગયું એટીપી ઓકે ખ્યાલ આવી ગયો મિત્રો એટલે જો એક ફોસ્ફેટ હોય તો એએમપી એડિનોસાઇન મોનોફોસ્ફેટ બે ફોસ્ફેટ ના અણુ હોય તો એડિનોસાઇન ડાયફોસ્ફેટ અને બે આ એડીપી સાથે બીજો એક ફોસ્ફેટ જોડાઈ જાય તો એટીપી બને છે જેને સમીકરણ દ્વારા આ રીતે લખાય એડીપી વત્તા પી એટલે બે વત્તા એક એટલે કુલ કેટલા થઈ જાય ત્રણ એટલે કે એડીપી અને આ વચ્ચે આ શું કર્યું છે સમજો જરા આ વચ્ચે જે મેં આ રીતે કર્યું છે એ શું છે આ તો એ બંધ બનાવે છે બંધને આ રીતે દર્શાવાય આમ આ રીતે લખવા આ દૂરવાનું આ બંધ છે બરોબર એટલે એડીપી સાથે ફોસ્ફેટ બંધ દ્વારા જોડાય છે એટલે ત્રણ ફોસ્ફેટ ના અણુ આ રીતે જોડાઈ જાય છે જેના કારણે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ બને છે હવે એનો સંગ્રહ કેવી રીતે થાય છે એની વાત કરીએ તો પાણીના અણુનો ઉપયોગ કરી કોનો પાણીના અણુનો ઉપયોગ કરી એટીપી માં અંતિમ ફોસ્ફેટ બંધ અંતિમ એટલે આ જો અહીં મેં દોર્યું છે આ ફોસ્ફેટ નો બંધ આ બંધ વચ્ચે જે છે એ તૂટી જાય છે સમજો આ એટીપી નું બંધારણ છે આખું એમાં આ પહેલો બંધ તૂટી જાય એટલે આ ફોસ્ફેટ નો અણુ છૂટો પડે જો એક ફોસ્ફેટ નો અણુ છૂટો પડે જો પાણીના અણુનો ઉપયોગ કરી એટીપી ના અંતિમ એટલે છેલ્લો ફોસ્ફેટ બંધ તૂટે છે ત્યારે યાદ રાખજો ટૂંકા પ્રશ્નમાં પૂછાશે 30.5 કિલો જૂલ પ્રતિ મોલ યાદ રાખજો કેટલી સમજજો જરા 30.5 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા મુક્ત થાય છે એક ફોસ્ફેટ હોય તો આપણી પાસે કુલ કેટલા ફોસ્ફેટ છે ત્રણ એક બે અને ત્રણ તો ત્રણ ફોસ્ફેટ ના અણુ ભેગા થાય તો વધારે ઉર્જા છૂટી પડે એક ફોસ્ફેટ નો અણુ છૂટો પડે તો 30.5 કિલો જૂલ પ્રતિ મોલ સમકક્ષ ઉર્જા મુક્ત થાય છે
એનો મતલબ એ થયો કે અંતિમ એટલે છેલ્લો ફોસ્ફેટ આ બંધમાં આટલી ઊર્જા કેટલી છેલ્લા બંધમાં કેટલી ઊર્જા છે મિત્રો આ છેલ્લા ફોસ્ફેટમાં 30.5 કિલો જૂલ પ્રતિ મોલ ઊર્જા સમાયેલી છે એક ફોસ્ફેટમાં આપણી પાસે કેટલા છે 3 એટલે આને 3 વડે ગુણી નાખો એટલી ઊર્જા એક એટીપી ના અણુમાંથી મળે પ્રાપ્ત થાય ઓકે બીજું હવે આ એટીપી નો ઉપયોગ ક્યાં થાય છે તો જેમ પેટ્રોલ આપણે ગાડીમાં નાખીએ તો ગાડી દોડતી થઈ જાય એમ આપણા શરીરમાં એટીપી વપરાય ઊર્જા છૂટી પડે તો શું થાય તો જુઓ મિત્રો કે આપણા કોષોમાં થતી ઊર્જા ગ્રાહી ક્રિયાઓમાં એટીપી નો ઉપયોગ થાય છે સમજો જરા કે કોષોની અંદર થતી ઊર્જા ગ્રહણ કરવાની ક્રિયામાં એટીપી વપરાય છે આ એટીપી એટલે ઊર્જા નો ઉપયોગ સ્નાયુઓના આ તમે ઊંચા નીચા હલન ચલન આ રીતે કરો છો એ સેના કારણે સ્નાયુઓના હલન ચલનના કારણે તો ધ્યાન આપજો મિત્રો કે એટીપી ઊર્જાનો ઉપયોગ દ્વારા સ્નાયુઓનું સંકોચન વિકોચન આ ઉપરાંત પ્રોટીન સંશ્લેષણ એટલે કે પ્રોટીનનું નિર્માણ આ ઉપરાંત ઉર્મી વેગના વહન માટે પ્રચલન માટે વગેરે ક્રિયાઓ માટે ઊર્જા ક્યાંથી પ્રાપ્ત થાય છે એટીપીમાં આપણે જીવીએ અને મરીએ ત્યાં સુધી જે કંઈ પણ ક્રિયાઓ કરીએ છીએ હલન ચલન પ્રચલન શ્વસન હાથ ઊંચા કરી સ્નાયુઓનું હલન ચલન બરોબર સંકોચન વિકોચન આ બધું જ એટીપી ને આભારી છે એટીપી ના અણુઓ આપણા શરીરમાં ઘટી જાય તો અશક્તિ આવી જાય શું આવી જાય અશક્તિ ખ્યાલ આવી ગયો મિત્રો તો આ રીતે હવે તમને આ ટોપિક બરોબર સમજાઈ ગયો હશે મિત્રો આ એટીપી એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ યાદ રાખજો આ ટૂંકમાં બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બોર્ડમાં વારંવાર પૂછાય છે એટલે તૈયાર કરી અને મોઢે લખી કાઢજો બરોબર તો નેક્સ્ટ વિડીયોમાં પાછા ટેક્સ્ટ બુકની ખૂબ જ અગત્યની ટૂંક નોટ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો